નમસ્કાર મિત્રો, સુપ્રભાતમ. ZS ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. 23/11/2019 અને શનિવારના દિવસે વાત કરીશું મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. આજના દિવસે આપનો કેવી રીતે પ્રસાર કરશો અથવા આજનો દિવસ આપનો કેવી રીતે પસાર થશે તેની વિશેષ રજૂઆતમાં વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકોએ આજના દિવસે પિતા સાથે સંબંધોમાં લાભ પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાભ્યાસમાં સફળતા પણ સારી જણાય છે. ગણેશજીની ભક્તિ કરીને આજના દિવસની શરૂઆત કરવાથી આજનો દિવસ ચોક્કસ રીતે તમારો સારો પ્રસાર કરી શકશો. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને અનેક સફળતાઓ પ્રાપ્ત થશે. વાત કરીશું બીજી રાશિ કહેતા વૃષભ રાશિ. આરોગ્ય બાબતે ખાનપાનમાં ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે મિત્રો. તેમજ શત્રુ દ્વારા ઉપાધિ પણ જણાય છે. મોસાળ પક્ષે સારો લાભ પ્રાપ્ત થશે. લક્ષ્મીજીની ઉપાસના કરવાથી આજના દિવસે લક્ષ્મીજીની ઉપાસના કરીને તમારા દિવસની શરૂઆત કરવાથી ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસ ચોક્કસ તમારો સફળતાપૂર્વક પ્રાપ્ત થશે. વાત કરીશું ત્રીજી રાશિ મિથુન રાશિ. પત્ની દ્વારા સારો લાભ જણાય છે. ભાગીદારીથી ધંધામાં ભાગીદારીના ધંધામાં તમને સારી સફળતા જણાય છે. તેમજ નવી ઓળખાણો થવાની શક્યતાઓ રહેલી છે. આજના દિવસે ભૈરવજીના દર્શન કરવાથી લીલા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થઈ શકે છે. વાત કરીશું કર્ક રાશિ. કર્ક રાશિવાળા જાતકોએ આજના દિવસે આરોગ્ય સાચવવાની જરૂર છે. કમર દર્દ, પેટ તેમજ પગની તકલીફો જણાય. મિત્ર ગ્રાહક સાથે સંબંધોમાં તિરાડ જણાય. તેમજ શેર સટ્ટાકીય બાબતોની અંદર ખૂબ સાવધાન પૂર્વક કામ કરવાની જરૂર છે. શિવની ઉપાસના કરવાથી અને શિવની ઉપાસના કરીને આજના દિવસની શરૂઆત કરવાથી લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી દિવસ તમારો ચોક્કસ રીતે સારો પસાર થઈ શકે છે. વાત કરીશું સિંહ રાશિની. ભાગ્યોદયમાં સારો લાભ જણાશે. આ સમય બહુ જ સારો અને ફળદાયી જણાય છે. તેમજ ભાગ્યોદયની અનેક નવી તકો મળશે. ક્રીમ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે અને ભગવાન ગણેશજીની ઉપાસના કરવાથી આજનો દિવસ તમારો સારો પ્રસાર થઈ શકે છે. વાત કરીશું કન્યા રાશિ. ધંધામાં અનેક સારી સફળતાઓ મળશે. નોકરિયાત વર્ગને અનેક નવી તકો પ્રાપ્ત થશે. પ્રમોશન, આર્થિક સ્થિતિ તમારી મજબૂત બનશે. વિદ્યાર્થીઓને મહેનતનું પરિણામ પણ સારું પ્રાપ્ત થશે. લીલા વસ્ત્રો ધારણ કરવાથી ભગવાન વિષ્ણુની ઉપાસના કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થઈ શકે છે. વાત કરીશું તુલા રાશિની. આજના દિવસે તમારા જીવનમાં આવેલા નવા કાર્યોની અંદર તમને સારા લાભ મળશે. પણ આજના દિવસે તમારા જીવનની અંદર તમારા કોમ્પિટિશનવાળા વ્યક્તિ તમારા હાથની અંદરથી ને મોઢામાં આવેલો કોળિયો લઈ જશે. પણ ચિંતા ના કરતા, આજના દિવસે મહેનતનું પરિણામ તમને ચોક્કસ રીતે મળશે. પરિશ્રમ કરજો. સ્ત્રીઓને આજનો દિવસ સારો પ્રસાર થઈ શકે છે અને ચોક્કસ લાભ થઈ શકે છે. આજના દિવસે તમારે શક્ય હોય તો કોફી વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને ચોક્કસ રીતે સારો લાભ થઈ શકે છે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે સરકારી ક્ષેત્રમાં અનેક સારા લાભ પ્રાપ્ત થશે. અવારનવાર આરોગ્ય બાબતે સાચવવાની જરૂર છે. તેમજ ગાયત્રી મંત્રનો જપ કરવાની જરૂર છે. તાંબાનું કડું જે આપણે હાથમાં ધારણ કરીશું તો તમારા જીવનમાં તમે સફળતા પ્રાપ્ત કરશો. પીળા વસ્ત્રો ધારણ કરવાથી તમારા જીવનમાં અનેક સારા લાભો થઈ શકે છે. વાત કરીશું ધનરાશિની. સ્વભાવની અંદર સ્થિરતા રાખવાની જરૂર છે. નવા કાર્યની અંદર તમને નવી કાર્ય કરવાની પ્રેરણા પ્રાપ્ત થશે. ઉત્સાહ અને આનંદની પણ પ્રાપ્તિ થશે. આરોગ્યમાં સુધારો અને વધારો જણાશે. તેમજ નવા ધંધાના કાર્યમાં સાહસ કરવાથી તમને ચોક્કસ રીતે લાભ પ્રાપ્ત થઈ શકે છે. કાર્યમાં સમજીને નિર્ણય લેવાની જરૂર છે. પત્ની દ્વારા સારો લાભ પ્રાપ્ત થશે. વાત કરીશું મકર રાશિની. ધંધામાં મહેનત તથા પરિશ્રમથી સફળતાની પ્રાપ્તિ થશે. ફસાયેલા નાણાં પાછા મળશે. પરિશ્રમથી તમને ચોક્કસ તમારા જીવનમાં લાભ થઈ શકે છે. સ્વભાવમાં ચિંતા જણાય છે. ગુસ્સામાં કંટ્રોલ રાખવાની જરૂર છે. અને આજના દિવસે ભગવાન હનુમાનજીની ભક્તિ કરી અને લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ પ્રસાર થઈ શકે છે. વાત કરીશું કુંભ રાશિની. નોકરિયાત વર્ગને પ્રમોશનની પ્રાપ્તિ થાય. તેમજ આજના દિવસે સંબંધો સુધારવાથી લાભ જણાય. તેમજ અનેક નવી ઓળખાણો થી તમને સારો લાભ થઈ શકે છે. પત્નીને અહીંયા કષ્ટ થાય તેવો સમય છે. પીળા વસ્ત્રો ધારણ કરવાથી અથવા ડાર્ક વસ્ત્રો ધારણ કરવાથી તમારા જીવનની અંદર તમે વધુમાં વધુ અનેક સફળતાઓની પ્રાપ્તિ કરશો. મીન રાશિવાળા જાતકની વાત કરીશું. મીન રાશિના જાતકોને આજના દિવસે અનેક સુખ સમૃદ્ધિ અને લાભ પ્રાપ્ત થશે. ધંધામાં કોમ્પિટિશન વધશે. નોકરિયાતમાં નોકરિયાત વર્ગને
અહીંયા બઢતી તેમજ પ્રમોશનની ચોક્કસ આશાઓ અને શક્યતાઓ સેવાઈ રહેલી છે, તેમજ અનેક લાભ પ્રાપ્ત થશે અને લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને ચોક્કસ સારા પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો, મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકોને આજે અમે આજના જ્યોતિષ અનુસાર વિશે, આજની રાશિ ભવિષ્ય વિશે અમે અનેક અહીંયા ઉપાયો સમજાવ્યા છે, પણ વધુમાં વધુ અમારે એક વસ્તુને તમારા આગળ રજૂઆત કરવી છે કે જો આપણા બાળક, આપણા સંતાનો વિદ્યાની અંદર સારું પરિણામ ના લાવી શકતા હોય, વિદ્યાની અંદર તેમના જીવનની અંદર અવારનવાર ઉતાવ અને ચડાવ થતો હોય, તેમના જીવનની અંદર દિવસે દિવસે તેમનું પરિણામ મંદ મળતું હોય, તો તમારા સંતાનોને અમે આપીએ તેવા ઉપાયો કરવાથી ચોક્કસ તે સંતાન સારા પરિણામ પ્રાપ્ત કરશે, તેના શરીરની અંદરથી નેગેટિવ ઉર્જા દૂર થશે અને પોઝિટિવ ઉર્જાની પ્રાપ્તિ થશે. તો આપનું સંતાન યોગ્ય રીતે ભણી શકતું નથી, અથવા જ્યારે ભણતું હોય વિદ્યાની અંદર તેને આળસ આવતી હોય, ઊંઘ આવતી હોય, તેમજ વધુમાં વધુ તે ચીડિયાપણું કરતું હોય, તો તમારે સમજી લેવાની જરૂર છે કે આ દિવસે દિવસે તેની અહીંયા ભયંકર રીતે તે પછડાટ ખાઈ રહેલું છે. તો વિદ્યાભ્યાસની અંદર તેને સફળતા પ્રાપ્ત કરાવી છે, તો અહીંયા ભગવાન ગણેશજીની ભક્તિ આપને કરવાની છે. દરેક માતાઓને મારે નમ્ર નિવેદન છે કે 16 બુધવારના વ્રત કરવાથી ભગવાન ગણેશજીને યાદ કરી, ભગવાન ગણેશજીના મંદિરમાં અથવા આપણા ઘરની અંદર જો ગણેશજીની સારી મૂર્તિ હોય તો તે મૂર્તિને ગોળ અને ઘી ધરાય અને ત્યાર પછી બુધવારનું વ્રત કરવાનું છે. બુધવારના દિવસે લીલા મગ શિવજીના મંદિરમાં જઈ દાન કરી અને બુધવારના દિવસે લીલું ઘાસ ગાયને ખવડાવવાનું છે અને ત્યાર પછી તે ઘાસને ખવડે ઘરે આવી અને ગણેશજીના મૂર્તિ આગળ ગણેશજીને પ્રાર્થના કરી અને ગણેશજીને ગોળ અને ઘી ધરાવી સૌપ્રથમ ભોજનની અંદર મગનું ભોજન ખાઈ અને ત્યાર પછી બીજી વસ્તુઓ ખાઈ. તમારું એક વ્રત એક જ ટાણું કરવાનું છે, બીજી વખત ભોજનની અંદર મીઠાનો ઉપયોગ કરવાનો નથી. તે દિવસે શક્ય હોય એટલા ઓમ ઘમ ગણપતિ નમના જપ કરાવવાના છે. ત્યાર પછી તો વિદ્યાર્થીઓને વધુમાં વધુ તકલીફ પડતી હોય તો એ વિદ્યાર્થીઓને તમારે વાંચવાનો જે શયન વાંચવાનો જે ખંડ હોય વિદ્યાર્થીઓને, તો તેની અંદર પૂર્વ અથવા ઉત્તરની અંદર તેને બેસાડી નિત્ય તેને અભ્યાસ કરાવવાની જરૂર છે. અથવા તો તે વ્યક્તિ જો સારી રીતે ભણી ના શકતું હોય તો તેને એક મોર પિંચ આવે, તે મોર પિંચ એના રૂમની અંદર કોઈ અદૃશ્ય જગ્યા અથવા દેખાઈ શકાય એવી જગ્યાએ મૂકવાથી તે બાળકને ચોક્કસ વિદ્યા અને અભ્યાસની અંદર તેજસ્વીતા પ્રાપ્ત થશે. વધુમાં વધુ ગુરુવારના દિવસે તે બાળકને ચણાના લોટથી તમે સ્નાન કરાવશો તો પણ તે વિદ્યાભ્યાસની અંદર તેજસ્વીતા પ્રાપ્ત કરશે. ત્યાર પછી ભગવાન ગણેશજીની ઉપાસના કરાવી અને શક્ય હોય તો દરરોજ તે બાળકને રીમ નમઃ શબ્દનો 28 વખત આ મંત્રનું ઉચ્ચારણ કરાવવું અને ત્યાર પછી ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવવું. આટલું કરવાથી તમારું બાળક ચોક્કસ રીતે વિદ્યા અને અભ્યાસની અંદર શ્રેષ્ઠ રીતે પ્રવીણ અને પારંગત બનશે અને તે તમારા જીવનની અંદર ચોક્કસ રીતે સારા પરીક્ષાની અંદર સારા પરિણામો પ્રાપ્ત કરશે. વધુમાં વધુ અમે આપને નવા નવા દિવસ દરમિયાન સારા ઉપાય જણાવતા રહેશું. દરરોજ અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો આપની આજ વિશે. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા અસ્તુ.